તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ ક્ષત્રિય સમાજે આજે વિરોધ કર્યો. મોટી સંખ્યામાં સમાજના આગેવાનો આજે એકઠા થયા હતા અને અહીં પણ એક જ માંગ કરવામાં આવી છે કે રૂપાલાને હટાવવામાં આવે. ગીર સોમનાથના કોડીનારમાં રાજપૂત અને અન્ય સમાજ દ્વારા આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવા માટેની માંગ કરવામાં આવી છે. આ સાથે જ હાલમાં તો સૂત્રોચ્ચાર સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીમાં અટાણે પ્રદેશના નેતા જે પરસોત્તમભાઈ રૂપાલા છે, તેને ક્ષત્રિય સમાજ વિશે જે ઉચ્ચારણ કર્યા છે, અમારી બેનો દીકરી ઉપર જે આક્ષેપો કર્યા છે, રજવાડાઓ અમે આપી દીધા 562, એ બારામાં અમારા કોઈ પણ હિસાબે એની ટિકિટ પાછી ખેંચાવી જોઈએ, એ બારામાં અમે કોડીનાર મામલતદાર સાહેબને અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મિનિસ્ટર હોય અને આવી ભાષાનો જો ઉપયોગ કરે એ દેશના ક્ષત્રિયોનો નહીં પણ આખા દેશને કલંક છે, તો આ ને અમે વખોડીએ છીએ. અને આ જે શખ્સ છે રૂપાલા સાહેબ, એની વિરુદ્ધમાં કોર્ટ ઓફ કન્ડમ થાય એવી અમારી માગણી છે.